લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે અને આ સમગ્ર વિવાદનું જે કોકડું છે તેને ઉકેલવા માટે સરકાર દ્વારા એક કમિટીનું ગઠન પણ કરવામાં આવ્યું છે। પોલીસ વિભાગે ગ્રેડ પેને લઈને કમિટી પણ બનાવી હતી તો 3 નવેમ્બરે કમિટીની પ્રથમ બેઠક મળવા જઈ રહી છે। કમિટી પોલીસ કર્મચારીઓના પ્રશ્નોને સાંભળશે। ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠાના કર્મચારીઓના પ્રશ્નોને સાંભળવામાં આવશે। સંવાદદાતા રાજેન્દ્ર સિંહ પરમાર જોડાઈ ચૂક્યા છે વિગતો સાથે ફોન લાઈન પર। રાજેન્દ્ર, પોલીસ ગ્રેડ પે ઘણા લાંબા સમયથી જે વિવાદ ચાલી રહ્યો છે, પ્રથમ બેઠક 3 નવેમ્બરે કમિટીની મળવા જઈ રહી છે, કયા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવનાઓ? ચોક્કસથી પોલીસ ગ્રેડ પે માં 5મું પગાર પંચ, 6ઠું પગાર પંચ અને 7મું પગાર પંચનું જે ગ્રેડ પે નું જે વિસંગતતાઓ છે એ માટે રાજ્ય સરકારે એક કમિટીની રચના કરી અને આ કમિટી સમગ્ર મામલે તમામ ચકાસણી કરશે। રાજ્યનું ગ્રેડ પે અને અન્ય રાજ્યોનું ગ્રેડ પે મુદ્દે પણ ચકાસણી કરશે। જો કે કમિટીની પ્રથમ બેઠક 3 નવેમ્બરે મળશે અને પ્રથમ બેઠકમાં રેન્જ પ્રમાણે જે પોલીસ કર્મચારીઓના જે પ્રશ્નો છે એ બાબતે ચર્ચા કરવામાં આવશે। ખાસ કરીને પ્રથમ ઉત્તર ગુજરાત રેન્જમાં આવતા જે મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને પાટણ જે જિલ્લાઓના જે પોલીસના કર્મચારીઓના જે પ્રશ્નો છે એ પ્રશ્નો કમિટી સાંભળશે, એના વિશે ચર્ચા કરશે અને એનો એક અહેવાલ તૈયાર કરશે। આ ઉપરાંત આગામી જે કમિટી મળશે એમાં અન્ય જે રેન્જો છે એ રેન્જોના જે હદમાં આવતા જે પોલીસ સ્ટેશનના જે પ્રશ્નો છે એ બાબતે ચર્ચા કરવામાં આવશે। પરંતુ કમિટી રેન્જ પોલીસ સ્ટેશન આધારે તમામના પ્રશ્નો સાંભળશે અને એ આધારે એક રિપોર્ટ તૈયાર કરશે। જો કે કમિટીમાં જે સભ્યોની નિમણૂક કરવામાં આવી છે આ તમામ સભ્યોને ખાસ કરીને પોલીસના ગ્રેડ પેને લઈને જે વિસંગતતાઓ છે, પોલીસની માંગણીઓ જે છે એ બાબતે ચકાસણી કરવાનો અને સમગ્ર અહેવાલ બનાવવા માટેની આ કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું, જેનું પ્રથમ બેઠક 3 નવેમ્બરના દિવસે મળશે। જી ધન્યવાદ રાજેન્દ્ર, તમામ જાણકારી માટે।